ગુડ મોર્નિંગ બાળકો, નમસ્કાર. કેમ છો તમે બધા? મજામાં છો? હવે ગઈ વખતની વિડીયોમાં બાળકો આપણે શું જોયું હતું? પાઠ 10, કામ કરીએ ક્લક ક્લક. તેમાં તમે બા પેલા બગીચામાં જાઓ 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 એ કવિતા તમને સમજાવી હતી. હવે આજે આપણે આ જ પાઠમાં, 10માં જ પાઠમાં બીજું ગીત આપણે જોઈશું, છોટી થાય મોટી. તો ચાલો આપણે બધા કવિતા ગીત ગાઈએ. એક હતી છોટી, તેને બે ચોટી, છોટી ખાય રોટી તોય ન થાય મોટી. છોટી મોટી થાય નહીં, સાયકલ શીખાય નહીં, છોટી સૌનું માને પહોંચી દવાખાને. ડોક્ટર કહે દાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા. મજા આવી? ચલો ફરીથી એક વખત ફરી ગાઈ લઈએ. હા આપણે ચાલો. એક હતી છોટી, તેને બે ચોટી, છોટી ખાય રોટી તોય ન થાય મોટી. છોટી મોટી થાય નહીં, સાયકલ શીખાય નહીં, છોટી સૌનું માને પહોંચી દવાખાને. ડોક્ટર કહે દાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા. હવે આપણે આ ગીત સમજીએ તો, એક હતી છોટી. કોણ હતું? એક છોટી હતી. છોટી એ છોકરીનું નામ છે, નાની છોકરી છે. તેને શું હતી? બે મોટી ચોટલી માથામાં. તેને શું હતી? બે મોટી ચોટી એટલે કે ચોટલી. છોટી ખાય રોટી. છોટી શું ખાતી હતી? રોટલી. રોટી એટલે રોટલી. તોય ન થાય મોટી. તે રોટલી ખાય છતાં તે મોટી થતી નહોતી. કેવી રીતે હતી? નાની ને નાની. છોટી મોટી થાય નહીં, સાયકલ શીખાય નહીં. આ છોટી છે તે મોટી થતી નથી અને સાયકલ પણ તેનાથી શીખાતી નથી. છોટી સૌનું માને. છોટી હતી તે બધા જે પણ કોઈ કે તે બધાનું તે માનતી હતી. અને પછી તે ક્યાં પહોંચે છે? દવાખાને. ક્યાં પહોંચે છે? દવાખાને. તો ડૉક્ટર સાહેબ શું કહે છે તેને? દાળ ખાવાની. બાળકો આપણે પણ રોજ નિયમિત આપણા આહારમાં દાળ ભાત શાક રોટલી બધા જ શાક તમારે લેવાના છે. શાકમાંથી આપણને શું મળે? પ્રોટીન, વિટામિન, શક્તિ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. દરેક પ્રકારની દાળ, એવું નહીં કે મને આ દાળ ભાવે છે, મને કારેલા નથી ભાવતા, ભાજી નથી ભાવતી. દરેક દાળ ખાવાની, દરેક પ્રકારના શાકભાજી ખાવાના. શાકભાજી ખાઈએ, દાળ ભાત ખાઈએ તો આપણને રોગ સામે રક્ષણ મળે છે. તો ડૉક્ટર સાહેબ છોટી બેનને શું ખાવાનું કહે છે? દાળ. તો છોટી કહે છે હા સાહેબ હા, હું શું ખાઈશ હવે? દાળ. તો હવે આપણે આજની વિડીયોમાં આ ગીત જોયું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અનુસ્વાધ્યાય જોઈશું, એટલે કે જોડણી સુધારો, સમાનાર્થી શબ્દ અને ખાલી જગ્યા. હું તમને આજે જે આગળ આપણે કવિતા શીખ્યા છીએ, કામ કરી ક્લક ક્લક, તેનો ફોટો મોકલીશ. તો તે તમારે સરસ અક્ષરે નોટમાં લખવાનું છે.